गढ़ा मध्य प्रकरण ना 28मा वचनावृत में परागजी पुराणी कथा पूरी थई पछी बोल्या, महाराज भागवत शास्त्र सारू छे, श्रीजी महाराज कहे छे पुराणी भागवत शास्त्र तो सारू छे पण स्कंद पुराण मा जे वासुदेव महात्म्य छे ये तो सौथी सारू छे, कारण के ये वासुदेव महात्म्य मा धर्म ज्ञान वैराग्य भक्ति अने अहिंसा एनु बहु सुंदर प्रतिपादन कर्यो छे। पछी श्रीजी महाराज कहे छे अमने अहिंसा बहु गमे, हिंसा नी वातो होय, अर्थ काम नी ज्यां बहु वातो होय ए अमने बहु गमतो नथी। वाल्मीकि रामायण हरिवंश एमां हिंसानु प्रतिपादन करेलू छे, अने रघुनाथ जी क्षत्रिय नी रीते वर्त्या छे। रघुनाथ जी मां शरणागत वत्सलपणो तो हतुं ज, पण शरणागत जो वांकमां आव्यो होय तो एनो त्याग करी देता, एने माफ न करता। मोढामां अन्न समझीने कोळियो मूक्यो अने पछी जो कांकरी होय तो तरत ज काढी नाखवानी। रघुनाथ जी एक वार क्षमा आपे छता एक क्षमानी जो एने किम्मत न होय तो पछी एने छोड़ी देता। सुग्रीवनी साथे मित्रता जाहिर करी, सुग्रीव नो काम रघुनाथ जी करवानो हतो अने ए पती जाए पछी रघुनाथ जी ना काम मा सुग्रीवे जोड़ाई जवानो हतो। पण सुग्रीव भूलो पड्यो, सुग्रीव नो काम एटले एमनी पत्नी पड़ावी लीधी हती, राज्य माथी काढे मूक्यो तो श्री रामे ए कार्य करी आप्यो, एमनी पत्नी एमने अपावी, राज्य मां ए ऊंचा आसने गोठवायो अने पछी राम ने भूली गयो। घणी वार शास्त्रनी कथाओ छे ने ए मानवना स्वभावनी जाणे कथाओ छे। रामजी पहेलू काम जीवनू करे छे, पहेलू आपनू काम करी दीधुं भगवाने, पण शरत मूकी पछी तारे मारू काम करवानू छे। आपनो काम शुं कर्यो, सुंदर मनुष्य अवतार आप्यो, हाथ पग बुद्धि, केवी बुद्धि आपी भगवाने, शरीरना बधा भाग पूरेपूरा खोली शकाय छे पण हजु ज्ञान धंतुने खोली शकाता नथी। जगत में केवी केवी अजायबी भरेली सोदो थाय छे ए बुद्धि ना खेल छे, पण आवी बुद्धि आपनार कोण? एमने माटीना लोंदा जेवो मगज में गाल दीधुं होत तो शुं करत, तमे क्यां फरियाद करत? पण केवी बुद्धि भगवाने आपी छे कि भाई ये बुद्धि थी मारू काम करजे। बुद्धि मळी, शरीर सारू मळ्यो अने पछी ज्यां मोटो थयो એટલે ભગવાનને ભૂલી જાય છે, સત્તા મળી કુટુંબ મળ્યું એટલે સુગ્રીવ રામને ભૂલી ગયો તો રામજીએ તરત જ ધનુષ્ય બાણ તૈયાર કર્યો, સુગ્રીવ આવીને પગમાં પડ્યો, ભગવાને માફી આપી। શ્રીજી મહારાજ ઉદાહરણ આપે છે, સીતાજીના માથે લગાર લોકા અપવાદ આવ્યો,
સીતાજીના વિશે કોઈ એકાદ જણ કઈ બરાબર ના બોલ્યો, લગાર લોક અપવાદ, તો તત્કાળ ત્યાગ કરી દીધો, સીતાજીને વનમાં મોકલી દીધા. આ વાત ચાલતી હતી તો મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ રામાનંદ સ્વામીની પ્રકૃતિ એવી જ હતી. રામાનંદ સ્વામી પણ બહુ ઉદાર, પણ જાણી જોઈને કોઈ વાંકો ચાલે ને પછી એને માફી નહીં. સ્વામી પાસે કોઈ ભક્તે સોનાનો એક પાસો ભેટ મૂકેલો, એ વખતે પાસલો કહેવાતો, અત્યારે આપણે એને લગડી કહીએ છીએ. 10 તોલાનું એક ગચિયું આવે છે ને બિસ્કીટ, આવી લગડી સ્વામીના પગે ભેટ મૂકી કોઈ ભાવિકે. રામાનંદ સ્વામી સદા વ્રત ચલાવતા, એમાં કામ લાગશે. સ્વામી તો ગામોગામ ફરતા, તો સ્વામીની જ એક શિષ્યા હતી પૂતળીબેન. સ્વામી કહે છે, હા સાચવજો, જોઈશે ત્યારે મંગાવી લઈશું. સાધુ બધા તાળા ખૂંચીઓ રાખી રાખીને ક્યાં ફરે, એટલે ગ્રહસ્થોએ આવી બાબતમાં સંતોને મદદ કરવી, પણ ગ્રહસ્થોની મદદ લેવામાં બહુ ભય છે. આ પૂતળીબાઈને આખો સોનાનો પાસલો આપ્યો, સાચવવા આપ્યો કે આ જરા મૂકી રાખજો, જોઈશે ત્યારે માગીશું. પૂતળીબાઈએ દાગીનો આ સોનાનો પાસલો જોયો ને ખુશ થઈ ગયા, હાસ ગુરુ પાસે તો ઢગલા આવે છે, આવું તો કેટલું આવે છે, કેટલું વપરાય છે. ન કરે નારાયણ ને આપણા ગુરુદેવ જો ભૂલી જાય ને, આવો સોનાનો પાસલો ઘરમાં પડ્યો રહેશે. અને ગુરુજી તો બહુ ઉદાર છે, ભૂલી જ જશે, નહીં ભૂલે તો હું ભૂલવાડી દઈશ. 4-6 મહિના પછી સ્વામી ફરતા ફરતા આવ્યા. પૂતળીબેન, બેન સભામાંથી ઉભા થઈ, હા ગુરુદેવ, પેલો સોનાનો પાસલો લેતા આવજો, સદાવ્રતમાં ઉપયોગ કરી નાખીએ. સભામાં સ્વામીએ માગ્યો, આપ્યો તો એ સભામાં, પરંતુ જે વખતે આપ્યો તો એ ગામ જુદું હતું, એટલે હરિભક્તો બીજા હતા, અહીં જુદા હતા. પૂતળીબેન આવ્યા હતા, સ્વામીએ માગ્યું, સ્વામી સાનો સોનાનો પાસલો તમને આપ્યો હતો ને સાચવવા 4 મહિના પહેલા, એટલે હસવા માંડી. ગુરુદેવ તમે વિનોદી છો, ગમતી સ્વભાવ છે તમારો, તમે મારી જોડે આવી ગમત કરો, આ બેઠેલા બધા કોક સાચું માની લે. સ્વામી તમારી પાસે તો મોટા મોટા શેઠિયાઓ સાહુકારો કેવા કેવા આવે છે, એને તમે સાચવવા આપો, મારા જેવી ગરીબને કઈ થોડું સાચવવા આપો. મુક્તાનંદ સ્વામી કહે છે, રામાનંદ સ્વામીની પ્રકૃતિ એવી હતી, પૂતળી સ્વામીની શિષ્યા હતી, સેવાય કરી હશે, બધું સાચું, પણ જ્યાં સોનાનો પાસલો જાણી જોઈને, જ્યાં પચાવી પાડવાની એની દાનત ભાળીને, એટલે સ્વામી કહે છે નરકમાં પડીશ, અને પડી. આપણે એ વાતની ચર્ચા આગળ નહીં વધારીએ. સ્વામીએ માફી ના આપી, એને જમપુરીમાં ધકેલી દીધી. સ્વામિનારાયણ ભગવાન હવે આ વાતમાં પ્રવેશ કરે છે. મુક્તાનંદ સ્વામીએ પોતાના ગુરુની રામાનંદ સ્વામીની પ્રકૃતિ આવી હતી એમ યાદ કર્યું, એટલે શ્રીજી મહારાજ કહે છે, અમારી પ્રકૃતિ તો એવી નથી, અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે.